ગુડ મોર્નિંગ બાળ મિત્રો, આશા છે તમે બધા ખૂબ જ હસો, મજામાં જ હસો, મજામાં છો ને? સરસ, બધા મજામાં જ છો, બરાબર છે? તમારા કેટલા સરસ ફેસ દેખાય છે, એકદમ સ્માઈલી સ્માઈલી વાળા, બરાબર? એનું રીઝન મને ખબર જ છે, હે ને? તમને બધાને એક્ટિવિટી કરવાનું ગમે છે ને, એટલે ટીચરે નેક્સ્ટ આગળના વિડીયોમાં પણ શું તમને એક સરસ મજાની એક્ટિવિટી આપી હતી, એ બધાએ તમે કમ્પ્લીટ કરી જ હશે, કરી છે ને મજા આવીને? ઓકે, સારું, તો ચલો આજે આગળ જોઈએ. શું છે? બુકમાં પેજ નંબર 77 ઓપન કરો. જુઓ શું છે. નીતુ ઇન હોસ્પિટલ, બરાબર છે? નીતુ ઇન હોસ્પિટલ, નીતુ દવાખાનામાં, બરાબર. શું કહે છે? જુઓ, નીતુ હેઝ ટુ ટેક 3 ઇન્જેક્શન ઇન ડે 4-5 ડેઝ. શું કહે છે? જુઓ કે નીતુને 5 દિવસ સુધી દરરોજના 3 ઇન્જેક્શન લેવાના છે. શું? નીતુને 5 ડેઝ સુધી દરરોજ 3 ઇન્જેક્શન લેવાના છે. 1 ઇન્જેક્શન 5 મિલી મેડિસિન તેની બોડીમાં અપાશે. શું કહે છે? 1 ઇન્જેક્શનથી 5 મિલી 5 ml મેડિસિન તેની બોડીમાં અપાશે. એટલે 1 ઇન્જેક્શનમાં 5 ml બોડી 5 ml દવા તેની બોડીમાં જશે. નીતુ શું કહે છે ખબર છે? હું તો ઇન્જેક્શનથી દોડતી નથી, એને ઇન્જેક્શનથી બીક લાગતી નથી. તમને બધાને બીક લાગે છે ઇન્જેક્શનથી? હોસ્પિટલ જાઓ, માંદા પડો, ડૉક્ટર ઇન્જેક્શન મૂકવાનું કે તો તમને બધાને બીક લાગે છે, રડો આવે છે ઇન્જેક્શન જોઈને, નથી આવતું? ઓકે, તમે બધા પણ બહાદુર જ છો નીતુ જેવા જ, બરાબર છે? તો નીતુ પણ ઇન્જેક્શનથી દોડતી નથી. તેને 1 ડેમાં કેટલી દવાની જરૂરિયાત છે અને 5 ડેઝ સ્કૂલ કેટલી દવા થશે? જુઓ, એક દિવસમાં નીતુને કેટલી મેડિસિનની જરૂર છે, બરાબર છે? અને એ જ રીતે એને ટોટલ 5 ડેઝ આ મેડિસિન લેવાની છે. તો 5 ડેઝમાં ટોટલ કેટલી મેડિસિન થશે એ આપણે શોધવાનું છે. જોયો શું છે કે 1 ડે કેટલી મેડિસિનની જરૂરિયાત છે, આપણને લોકોને કીધું જ છે. શું કે નીતુને 1 ડે, બરાબર છે, ટોટલ કેટલા ઇન્જેક્શન લેવાના છે? 3 ઇન્જેક્શન લેવાના છે, બરાબર. અને 1 ઇન્જેક્શનમાં કેટલી દવા છે? 5 ml, બરાબર. ટીચરે તમે જો ધ્યાન આપ્યું હોય તો આપણે જોઈ ગયા કે 1 ડેમાં ટોટલ 3 ઇન્જેક્શન લેવાના છે અને 1 ઇન્જેક્શનમાં 5 ml દવા બોડીમાં જશે, બરાબર. તો જોઈએ, 3 5 ઝા કેટલા થશે? વેરી ગુડ, 15 15 1 ઝા 15. તો ટોટલ 15 ml દવા 1 ડે નીતુની બોડીમાં જશે. તો જુઓ, આપણને ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર મળી ગયો કે તેની 1 ડે કેટલી મેડિસિનની જરૂરિયાત પડશે, કેટલાની પડશે? 15 ml મેડિસિનની જરૂર પડશે, બરાબર છે. નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? 5 ડેઝમાં ટોટલ કેટલી મેડિસિન થશે? તો 5 દિવસમાં ટોટલ કેટલી મેડિસિન જોઈશે? તો હવે આપણે 5 ડેઝનું શોધવાનું છે, તો અહીંયા લખીશું 5 ડેઝ ઇન્ટુ 3 ઇન્જેક્શન અને ઇન્જેક્શનમાં કેટલી ml મેડિસિન છે? 5 ml મેડિસિન છે, બરાબર છે, 1 ઇન્જેક્શનમાં. ચલો, 5 ડેઝ છે, ટોટલ 3 ઇન્જેક્શન છે અને 1 ઇન્જેક્શનમાં 5 ml મેડિસિન ભરાશે. તો 5 3 ઝા કેટલા થશે? 5 3 ઝા 15 5 ઝા 15 5 ઝા. તો 5 5 5 5 ઝા 25, અહીંયા હશે 5 carry 2, 5 1 ઝા 5 5, ની અંદર 2 એડ કરો 7. તો ટોટલ 5 ડેઝમાં 75 ml મેડિસિન નીતુને જોઈશે. કેટલી જોઈશે? 75 ml, બરાબર છે. હાઉ મચ ડુ વી યુઝ એટ અ ટાઈમ,
एक वक्त आपणे केटली वक्त आ वस्तुनो उपयोग करी शकीए छे, यूज करी शकीए छे। जो फर्स्ट शुं छे, आई ड्रॉप्स। आई ड्रॉप्स तो आई ड्रॉप्स तमे केटली वक्त यूज करी शको छो, तो वी यूज वन टाइम वन एमएल करता पण ओछा। શું કે આપણે જે આ આઈ ડ્રોપ્સ છે આંખમાં મૂકવાના ટીપા, એ એક વખતમાં એક એમ એલ કરતાં પણ ઓછા વાપરી શકીએ છીએ, એનો ઓછો યુઝ કરી શકીએ છીએ। સેકન્ડ નંબર શું છે? મિલ્ક। તો આપણે મિલ્કનો આખા દિવસમાં કેટલો ઉપયોગ કરીએ છીએ, કેટલો પીતા હશે? તો કેટલો પીતા હશે? વી યુઝ 200 ml, બરાબર છે? 200 ml આપણે દૂધ પીતા હશે। અનુમાન કર્યું, બરાબર છે? શું કર્યું? અનુમાન કે આશરે આપણે વી યુઝ 200 ml, 200 ml દૂધ પીતા હશે, બરાબર છે? એક વખતમાં વોટર, હવે વોટર આપણે કેટલો પીતા હશે એક વખતમાં? સો વી યુઝ 250 ml, બરાબર? એક વખતમાં આપણે 250 ml જેટલું પાણી પીતા હશે। હવે લાસ્ટ હેર ઓઇલ। જ્યારે તમે માથામાં હેર ઓઇલ કરો છો તો કેટલું કરતા હશે એક વખતમાં? તો આશરે આપણે એનો ઉપયોગ કરીશું કદાચ 10 ml, બરાબર છે? 10 ml, 10 ml એક વખત જ્યારે માથામાં હેર ઓઇલ કરવું હોય તો એક વખતમાં આપણે 10 ml જેટલા હેર ઓઇલનો ઉપયોગ કરતા હશે। જુઓ શું છે લિસ્ટ, થિંગ્સ વી યુઝ મોર ધેન 1 લિટર એટ ટાઈમ। એક સાથે 1 લિટરથી વધારે વસ્તુનો ઉપયોગ કરતા હોય એવી વસ્તુની યાદી બનાવવાની છે, બરાબર? 1 લિટરથી વધારે વપરાતું હોય એવું, તો આપણે વોટરની વાત કરીએ। ચલો તો આપણે 1 લિટરથી વધારે વોટર સેમાં સેમાં વાપરી શકીએ છે એનું લિસ્ટ બનાવીએ। જુઓ શું છે? ફર્સ્ટ નંબર વોટર ટેકિંગ બાથ। શું કે આપણને નહાવા માટે, બરાબર છે, 1 લિટરથી વધારે પાણીની જરૂર પડે છે, તો શું કરશું? વોટર ટેકિંગ બાથ નહાવા માટે, બરાબર છે? ત્યારબાદ મિક્સ કુકિંગ, રસોઈ બનાવે છે મમ્મી, બરાબર છે? તો રસોઈ બનાવવા માટે પણ 1 લિટરથી વધારે પાણીની જરૂરિયાત પડે છે, બરાબર છે? નેક્સ્ટ વોશિંગ ક્લોથિસ, કપડાં ધોવા માટે, કપડાં ધોવા માટે પણ 1 લિટરથી વધારે પાણીની જરૂરિયાત આપણને એક જ વખતમાં પડે છે। ક્લીનિંગ પોટ્સ એન્ડ પેન્સ, કિચનમાં જે રસોઈના વાસણો હોય, બરાબર છે, ઘડાઓ અને પેન્સ, કઢાઈ, એ બધું સાફ કરવા, ધોવા માટે પણ આપણને પાણીની જરૂર પડતી હોય છે। વોશિંગ વેજીટેબલ્સ, જો ઘણી બધી રસોઈ કરવાની હોય, બરાબર છે, તો આપણને વેજીટેબલ્સ ક્લીન કરવા, ધોવા માટે પણ 1 લિટરથી વધારે પાણીની જરૂર પડે ને, બરાબર છે? ચલો જો લાસ્ટ બાથિંગ એનિમલ્સ, ઢોરોને, એનિમલ્સને, જો તમે ઘરે પાલતુ પેટ એનિમલ્સમાં ડોગને પાડ્યું હોય, બરાબર છે, તો જો એને તમે નવડાવો તો ત્યારે પણ આપણને 1 લિટરથી વધારે પાણીની જરૂર પડે છે। તો એક જ વખતમાં 1 લિટરથી વધારે પાણીની જરૂર પડતી હોય એની આપણે શું કરી? યાદી, લિસ્ટ બનાવ્યું, બરાબર છે? જુઓ વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 79 ઓપન કરો અને જોઈએ શું છે। દાહોદ વિલેજમાં રહેતા 5 પીપલ એ એક ફેમિલી દ્વારા 1 ડે વોટરનો યુઝ ટેબલમાં દર્શાવેલ છે। એટલે કે શું કહે છે? દાહોદ વિલેજમાં એક ફેમિલીમાં ટોટલ 5 પીપલ્સ રહે છે, તો એ લોકો 1 ડેમાં કેટલો વોટરનો યુઝ કરે છે એ આ ટેબલ્સમાં દર્શાવેલું છે। જોઈએ શું છે એક્ટિવિટી। આ એમની ફૂલ ડેની એક્ટિવિટી છે અને આ એમણે વોટરનો જે યુઝ કરેલો છે એ લિટરમાં આપેલું છે। જુઓ ફર્સ્ટ કુકિંગ એન્ડ ડ્રિંકિંગ, શું કીધું? કે કુકિંગ એટલે કે રસોઈ બનાવવા અને પાણી પીવામાં એમણે કેટલો યુઝ કર્યો છે વોટરનો? 30 લિટરનો ઉપયોગ કર્યો છે। વોશિંગ ક્લોથિસ, કપડાં ધોવા માટે એમણે ફૂલ ડેમાં 40 લિટરનો યુઝ કર્યો છે, બરાબર? ક્લીનિંગ પોટ્સ એન્ડ પેન્સ, વાસણો ધોવા માટે 20 લિટરનો યુઝ કર્યો છે। એન્ડ બાથિંગ, અને એ 5 મેમ્બર્સ, 5 પીપલે નહાવા માટે ટોટલ 75 લિટર વોટરનો યુઝ કર્યો છે, બરાબર છે? હવે એમણે ફૂલ ડે, બરાબર છે, આખા દિવસમાં ટોટલ કેટલો પાણીનો યુઝ કર્યો છે એ આપણે શોધવાનું
છે કે વન ડે માં એમે ટોટલ કેટલો પાણીનો ઉપયોગ કર્યો છે. જોઈએ તો શું કરશું આપણે આ બધાનું, હા શું કરશું, એડિશન કરશું. ચલો જુઓ, 0 0 0 એન્ડ 5 કેટલા થશે, 5. 3 ની અંદર 4 એડ કરો કેટલા થાય, 7. 7 ની અંદર 2 એડ કરો, 9. 9 ની અંદર 7 એડ કરો કેટલા થશે, 16. વેરી ગુડ. તો એમણે ફૂલ ડે માં 165 લિટર્સ પાણીનો, વોટરનો યુઝ કર્યો હશે. બરાબર છે કે એમણે ટોટલ ફૂલ ડે માં 165 લિટર વોટર યુઝ કર્યો છે. પેજ નંબર 79 ઓપન કરો. શું છે કે ડ્રોપ્સ એન્ડ ડ્રોપ્સ મેક ઓન ઓશન, ટીપે ટીપે દરિયો બને. શું કે છે, તમારા ઘર કે શાળામાં, એટલે કે તમારા હાઉસ કે સ્કૂલમાં કોઈ નળ લીક છે, બરાબર છે, કોઈ નળ ટપકે છે. નળ એટલે કે ટેપ, બરાબર, ટેપ લીક છે, નળ ટપકે છે. વિચારો, લીકિંગ નળ એટલે કે ટેપ દ્વારા આપણે કેટલું પાણી, કેટલું વોટર વેસ્ટ કરીએ છીએ. લીકિંગ ટેપને નીચે ટીપાને સીલવા આપણે એક નાની બોટલ, સ્મોલ બોટલ પણ મૂકી શકીએ છીએ. અને એનો ટાઈમ નોંધો કે 1 અવર પછી એ બોટલમાં કેટલું વોટર સમાઈ શકે. શું 1 અવરમાં એ બોટલમાં કેટલું વોટર સમાઈ શકે એ આપણે જોવાનું છે. તો ફ્રેન્ડ્સ, આપણે અહીંયા આશરે વિચારી લઈએ કે 1 અવરમાં કેટલું વોટર, બોટલમાં કેટલું પાણી સમાઈ શકે છે. તો 1 અવરમાં ટોટલ 1 લિટર પાણી સમાઈ શકે, એટલે કે 1 કલાકની અંદર જે નળ ટપકે છે ત્યારે એમાં જે પાણી ઝીલાય છે તે 1 કલાકમાં 1 લિટર જેટલું પાણી ઝીલી શકે છે. બરાબર છે, એટલું પાણી વેસ્ટ થાય છે. તો શું કહેજે, ફાઇન્ડ આઉટ હાઉ મચ વોટર ઇન વેસ્ટ ઇન ડે. તો ટોટલ આખા દિવસમાં ટોટલ કેટલું પાણી વેસ્ટ થતું હશે. ફ્રેન્ડ્સ, તમને લોકોને આઈડિયા હશે જ કે 1 ડે એટલે કેટલા અવર, રાઈટ, 24 અવર. તો 24 × 1 લિટર, 24 × 1 લિટર, બરાબર છે. તો 24 બનશે 24. તો 24 લિટર જેટલું પાણી 1 ડેમાં લીક થતું હશે, શું, વેસ્ટ થતું હશે. બરાબર છે, જુઓ હવે શું પૂછ્યું છે કે ઇન અ વીક, 1 અઠવાડિયામાં કેટલું પાણી વેસ્ટ થતું હશે. જો 1 દિવસની અંદર 24 લિટર પાણી બગડતું હશે તો 1 અઠવાડિયામાં કેટલું પાણી વેસ્ટ થતું હશે. તો જુઓ, અહીંયા આપણે વીકની વાત કરીએ, બરાબર છે, વીક એટલે 1 અઠવાડિયામાં. તો જુઓ, 24 અવર્સ થાય, અરે 24 લિટર 1 દિવસમાં પાણી વેસ્ટ થાય છે. તો 24 લિટર ઇન્ટુ વીકમાં કેટલા ડેઝ હોય છે, વીકમાં કેટલા ડેઝ હોય છે, 7 ડેઝ હોય છે ને. જો 1 દિવસની અંદર આપણે 1 ડેનો શોધી કાઢ્યું, 1 ડેમાં 24 લિટર પાણી વેસ્ટ થતું હોય તો 7 ડેઝમાં કેટલું પાણી વેસ્ટ થતું હશે. તો 24 × 7, 7 4 ઝા કેટલા થશે, 28. અહીંયા આવશે 8 એન્ડ કેરી 2, 7 2 ઝા 14, 14ની અંદર 2 એડ કરો કેટલા થયા, 60. તો 7 ડેઝની અંદર 168 લિટર વોટર વેસ્ટ થતું હશે. બરાબર છે, 7 દિવસની અંદર 168 લિટર વોટર શું બગડતું હશે, એનો વેસ્ટ થતો હશે. એવી જ રીતે મંથની વાત કરીએ તો હવે આપણે જોઈએ મંથમાં કેટલું વોટર વેસ્ટ થાય. ઇન મંથ, ચલો જુઓ ફ્રેન્ડ્સ, આપણે 1 ડેની અંદર કેટલું વોટર લીક થાય છે, કેટલું વેસ્ટ થાય છે, રાઈટ, 24 લિટર વેસ્ટ થાય છે. તો 24 લિટર એન્ડ મંથમાં કેટલા ડેઝ હોય છે, 30 યા 31. તો આપણે અહીંયા લખીશું 30 ડેઝ, બરાબર. તો 24 × 30, ચાલો જુઓ, અહીંયા 2 ડિજિટ છે, બરાબર. તો યુનિટ ડિજિટનો શું આવશે, 0.
थ्री फोर सा कितना था से ट्वेल्व ट्वेलो टू कैरी वन थ्री टू सा सिक्स सिक्स ने अंदर वन ऐड करो सेवन तो कितना आंसर आ रहा है 720 लीटर्स तो टोटल वन मंथ में कितना वाटर वेस्ट था तू हसे 720 लीटर्स वाटर वेस्ट થતું હશે એ જ રીતે હવે આપણે યરની વાત કરીએ કે આખા વર્ષમાં કેટલું વોટર વેસ્ટ થતું હશે બરાબર છે તો અહીંયા લખીએ ઇન યર બરાબર ચલો જુઓ વન ડેમાં કેટલું હતું 24 લીટર બરાબર છે તો અહીંયા આપણે પદ મૂકીએ વન મંથ વોટર વેસ્ટ વન મંથમાં વોટર વેસ્ટ બરાબર આપણે શોધ્યું કેટલું મંથમાં કેટલું આવ્યું 720 લીટર્સ આવ્યું 720 લીટર્સ બરાબર છે માટે वन ईयर एटले 12 मंथ थाय 12 मंथ में वाटर वेस्ट बराबर कितना 720 इंटू 12 डिवाइड बाय 1 चलो अहियां सम्स काम करिए 720 इंटू 12 चलो यूनिट डिजिट में शू आवशे 0 1 ने 0 साथे मल्टीप्लिकेशन करता है 0 2 1 सा 2 7 1 सा 7 हवे 2 न कर 2 ने 0 साथे मल्टीप्लिकेशन करो 0 2 2 सा 4 एंड 2 7 सा 14 चलो आप ये नो एडिशन करिए 0 ने अंदर 0 ऐड करो 0 0 ने अंदर 4 ऐड करो 4 2 ने अंदर 4 ऐड करो 6 एंड 7 ने अंदर 1 ऐड करो 8 कितना आंसर आ गया 8640 लीटर तो 1 ईयर में કેટલું વોટર વેસ્ટ થાય 8640 લીટર વોટર વેસ્ટ થતું હશે ફ્રેન્ડ્સ આજે બસ આટલું જ હવે આપણે ફરી પાછા મળીશું નવા ટોપિક સાથે ત્યાં સુધી બાય